नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकुंज कटेसिया फरी एक वक्त आपनों अपनी सर्वोपरि स्कूल यूट्यूब चैनल पर हार्दिक स्वागत करूँ छू। आज आप भणवाना छे भारत भूमि अने तेना लोको। हवे दरेक विद्यार्थीओने खबर छे कि हालनी परिस्थिति के जे COVID-19 के जेने अनुसरीने दरेक लोको छे पोते घरे बेसी અને પોતાનો અભ્યાસ દરેક વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, તો એના પ્રયત્ન રૂપે આજે અમારી આ એક શૈક્ષણિક સંસ્થાએ સારું એવું કાર્ય કરી અને દરેક વિદ્યાર્થીઓને પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે થઈને ઘરે બેઠા બેઠા પોતાનો અભ્યાસ ચાલુ રહે એવા અર્થે અમારી આ એક સંસ્થાએ યુટ્યુબ ચેનલથી દરેક વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહી છે। તો ચાલો આજે આપણે એની અંદર આગળ વધીએ। તો આપણે પાઠ પહેલાની અંદર ભારતનો જે વારસો છે એની અંદર આપણે જે અગાઉ જોઈ ગયા હતા સંસ્કૃતિ વારસો એટલે શું, સંસ્કૃતિ વારસો વારસાના બે પ્રકાર હતા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો, એનાથી આપણે વિસ્તૃત ચર્ચા પણ એની અંદર કરી હતી, સાંસ્કૃતિક વારસો પણ જોયો હતો। પછી એની અંદર આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની પણ ચર્ચા કરી હતી કે જેમાં આપણે એમ કહેતા ઐતિહાસિક સ્થળો, ઇમારતો, મંદિરો, મસ્જિદો, પછી ફરવાલાયક સ્થળો, નૃત્યો, એની પણ ચર્ચા કરી હતી। એનાથી આગળ વધી અને હવે આપણે ભણવાનું છે તો ચર્ચા કરવાની છે આપણે ભારત ભૂમિ અને તેના લોકો। કે જેમ મિત્રો તમે અગાઉ ધોરણ 9 અંદર સામાજિક વિજ્ઞાનની અંદર તમે જોઈ ગયા છો કે શરૂઆતમાં પહેલા જ પાઠની અંદર આઈ થિંક આવતું હતું કે ભારત દેશની અંદર જેમ જેમ આપણે સિંધુ સંસ્કૃતિ હતી એ સમય દરમિયાન ઘણી બધી પ્રજાઓ છે એ ભારતની અંદર આવી હતી, અલગ અલગ દિશાઓ, એમ કહેવાય ને કે ચારેય દિશાઓમાંથી અલગ અલગ સંસ્કૃતિઓ છે એ ભારતની અંદર આવી હતી, પોતાના વેપાર અર્થે અને ઘણી બધી પ્રવૃત્તિઓ અર્થે તે ભારતની અંદર આવી હતી। તો આમાંની ઘણી બધી પ્રજાઓ છે તમને એની અંદર આવતી હતી, ડચ, હુણ, કુશાણ, પહલવ, આવી ઘણી બધી પ્રજાઓ છે એ આવી હતી। તો એવી બધી પ્રજાઓ છે એ અહીંયા આવી અને વસી, તો એના લક્ષણો કેવા હતા, એને શું ભારતને આપેલું છે, આ ઘણી બધી બાબતો છે એની સાથે જોડાયેલી છે। તો ભારત ભૂમિ અને તેના લોકો, ચાલો આગળ વધીએ। તો શું કહેવા માગે છે કે ભારત ભૂમિ અને તેના લોકો, તો શરૂઆત કરીએ કે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા, કે આપણે એમ કહીએ કે આપણો ભારત દેશ છે એની ઉત્પત્તિ અથવા તો એમ કહીએ કે એના મૂળ છે એ કઈ જગ્યાએ સંકળાયેલા છે, તો હાલના તબક્કે પણ આપણે માનીએ છીએ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ માણસની ઉત્પત્તિ છે એ એમ કહીએ છીએ કે ભાઈ વાંદરામાંથી થયેલી છે, બરાબર? તો વાંદરા છે એ સૌ પ્રથમ એનું મૂળ આપણે ક્યાં માનીએ છીએ, તો કે આફ્રિકાની અંદર, કઈ જગ્યાએ, આફ્રિકાની, આફ્રિકાનું જે એમેઝોન જંગલ છે એની અંદર આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણી ઉત્પત્તિ ત્યાંથી થઈ હશે। હવે ત્યાંથી આમ કે આખું વિશ્વ છે એમાંથી રચાયેલું છે, કે એના જે લોકો હતા એમાંથી જે ધીરે ધીરે એની અંદર આદિમાનવ જેવું જીવન ગુજારતા હતા, પછી ધીરે ધીરે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા પોતે તો કે પાંદડાઓનો ઉપયોગ કરી અને પોતે કાપડ તરીકેનો ઉપયોગ કરવા લાગ્યો હતો, વૃક્ષો જ્વંદાજીનો ખાવા તરીકે ઉપયોગ કરતો હતો, ધીરે ધીરે એમાંથી એ બીજ વાવતો થયો, આવી ઘણી બધી પ્રવૃત્તિઓથી એ આગળ વધી, પછી ધીરે ધીરે અહીંયાથી સ્થળાંતર કરતા શીખ્યો, તો તેમાંથી એક ઉત્પત્તિ ભારતમાં, એમ કહીએ કે એક વિશિષ્ટ પ્રજા છે એ ભારતની અંદર આવે છે। એટલે એવું કહે છે કે સૌ પ્રથમ ભારત દેશમાં ક્યાંથી આવે છે, તો કે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા છે। અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ એક બાબત યાદ રાખજો કે આની અંદર આમાંથી થોડાક આપણે એક એક માર્કના પ્રશ્નો છે એ આમાંથી થોડા ઘણા જોતા જશું, દરેક પ્રશ્ન છે એ ખાસ નોંધ કરતા રહેવાની છે। તો પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા, એમ કહેવાય છે કે ભારતનું જે મૂળ છે એ આપણા પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ગણવામાં આવે છે। હવે આપણી જે આ ભાતીગળ વારસો છે અને સમૃદ્ધિના કારણે વિદેશી પ્રજાઓ છે એ ભારત તરફ શું થાય, તો કે આકર્ષાય છે। શું કહે છે, તો કે આકર્ષાય છે, કે ભારતનો જે વારસો છે સમૃદ્ધ છે એના કારણોસર વિદેશી પ્રજાઓ છે ભારત તરફ આકર્ષિત થાય છે, કે ભારતની અંદર ઘણી બધી એમ કે વિવિધતાઓ રહેલી હોવાના કારણોસર, પરિણામે ભારતની અંદર દરેક જાતના તત્વો મળી આવે છે। તો શું કહે છે, કે કેમ કે ભારતની અંદર ઘણી બધી પ્રજાઓ રહેતી હોવાથી દરેકની વિવિધતાઓ છે એનો સમાવેશ થયો, દરેકની વિવિધતાઓ ભેગી મળે એટલે કંઈક એક નવી જ વસ્તુઓનું સર્જન થાય, તો એવા કારણોસર આવી નવી વસ્તુઓ, એટલે શું, તો કે એવું કહે છે કે પરિણામે ભારતમાં એક નવી જ જાતિના
તત્વો મળી આવે છે એ કેના કારણોસર? કેમ કે વારસો સમૃદ્ધ હોવાના કારણોસર વિદેશી પ્રજાઓ આકર્ષાય અને દરેક પ્રજા છે ભારતની અંદર આવીને વસે છે, જેના પરિણામ સ્વરૂપે ભારતમાં દરેક જાતિના તત્વો છે આપણને જોવા મળતા હોય છે. હવે પ્રાચીનતમ પ્રજા તરીકે ખાસ એક પ્રશ્ન એક માર્કમાં, ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના કરવામાં આવે છે? તો કે દ્રવિડોની. આ એક માર્કના પ્રશ્ન તરીકે આપણે આને યાદ રાખશું કે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના કરવામાં આવે છે? તો કે દ્રવિડોની. ખાસ અહીંયા કણે એક નોંધ કરી લેવી કે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોની ગણના કરવામાં આવે છે. હવે નૃવંશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રી, ચાલો આ બે શબ્દો સમજવાના છે. હવે જો ભાષાશાસ્ત્રી તો તમને ખબર હોય કે તે ભાષાનો જ્ઞાની હોય, બરાબર? ભાષાનો જ્ઞાની હોય એટલે એ બાબત તો તમને ખબર જ હોય કે ભાષાનો જ્ઞાની એટલે શું, કે ભાઈ તે કોઈ પણ ભાષા વિશે શું કરતો હોય? તો કે વધુ વધુ આપણે કહીએ કે ભાઈ ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી છે, સંસ્કૃત છે, એ ભાષાનો વિદ્વાની એટલે કે ભાષાશાસ્ત્રી કહેવાય. પરંતુ આ એક શબ્દ નૃવંશાસ્ત્રી, આ એક શબ્દ આપણે સમજવાનો છે. તો કે મનુષ્યની ઉત્પત્તિ તથા નૃવંશાસ્ત્રી મનુષ્યની ઉત્પત્તિ તથા તેના ભૌતિક તથા તેના ભૌતિક અને સાંસ્કૃતિક વિકાસ અંગેનું શાસ્ત્ર. એટલે કે મનુષ્યની જે છે નૃવંશાસ્ત્રી કેને કહેવાય છે? તો કે મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એની સાથે સાથે એની ભૌતિક અને સાંસ્કૃતિક શક્તિઓ, એટલે કે એનો જે ભૌતિક અને સાંસ્કૃતિક વિકાસ થયો છે એ બધી જ વસ્તુઓનો સંગમ થાય એટલે એને શું કહેવામાં આવે છે? નૃવંશાસ્ત્રી કહેવામાં આવે છે. તો આજે નૃવંશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રીની અદ્યતન શોધખોળથી આપણને શું જોવા મળે છે? તો કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ અહીં રહેતી હતી. શું કહે છે? તો કે એવું કહેવા માંગે છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ છે અહીંયા રહેતી હશે એવું માનવામાં આવે છે. કે ભારતની સૌથી પ્રાચીનતમ પ્રજા તરીકે કોની? તો કે દ્રવિડોની ગણના થાય છે. અને સાથે સાથે એવું પણ કહે છે કે સૌથી પહેલા દ્રવિડો પણ હતા અને દ્રવિડોની સાથે સાથે બીજી 6 જેટલી પ્રજાઓ છે એ પણ અહીંયા ભારતમાં રહેતી હશે એવું એ લોકો માનવું છે. કેનું? તો કે આવા જે નૃવંશાસ્ત્રી છે અને ભાષાશાસ્ત્રી છે જેમાંનું એક નામ આવે છે કે મિલિન્દોવસ્કી, બરાબર? મિલિન્દોવસ્કી એના નામ પરથી, એટલે કે એનું જે નામ છે તમને નોંધણીની અંદર આપેલું છે કે આ જે વ્યક્તિ છે એના નામ પરથી એવું કહે છે કે ભાઈ નૃવંશાસ્ત્રી છે એવું કહે છે કે ભાઈ દ્રવિડો હતા અને એની સાથે સાથે એવી બીજી 6 જેટલી પ્રજાઓ પણ હતી, જ્યારે આપણે માત્ર એક જ પ્રજા છે અહીંયા ભારતમાં રહેતી હશે એવું માનતા હતા. પણ ના, એ એવું કહે છે કે દ્રવિડ પણ રહેતા અને બીજી જેટલી 6 જેટલી પ્રજાઓ પણ રહેતી હતી. તો એ જે પ્રજાઓ છે એના વિશે આપણે હવે વિસ્તૃત અભ્યાસ કરીએ. તો એમાંની એક પહેલી પ્રજા આવે છે નેગ્રીટો. નેગ્રીટો અથવા તો હબસી પ્રજા, એના 3 અથવા થાય, જો ખાસ યાદ રાખજો, નેગ્રીટો, હબસી અથવા તો નિગ્રો, જો ખાસ યાદ રાખજો. શું કહે છે? નેગ્રીટો, હબસી અથવા તો નિગ્રો પ્રજા એ ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓમાંની એક પ્રજા છે. ફરી વખત, કે નેગ્રીટો, હબસી પ્રજા અથવા તો એને શું કહેવામાં આવે છે? નિગ્રો. આમાંથી 3 વિકલ્પ અથવા 1 વિકલ્પ બનાવી શકે એમ છે. શું વિકલ્પ બનાવી શકે? એમ કે નેગ્રીટોને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન તરીકે 2માંથી કોઈ પણ હોઈ શકે, હબસી પ્રજા અથવા તો નિગ્રો પ્રજા તરીકે, બરાબર? તો ખાસ યાદ રાખશું આપણે કે નેગ્રીટોને હબસી અથવા તો નિગ્રો પ્રજા પણ કહેવામાં આવે છે. અને જે એક શેની ગણના થાય છે? તો કે પ્રાચીનતમ નિવાસીઓ, જે પ્રાચીન પ્રજા હતી કઈ? તો કે દ્રવિડ હતી. એમાંની સાથે સાથે આ એક નિગ્રો પ્રજા પણ છે એ પ્રાચીનતમ ગણવામાં આવે છે. હવે ઇતિહાસકારો માને છે કે આ જે નેગ્રીટો છે
આફ્રિકામાંથી થઈ, જો ખાસ આફ્રિકામાંથી થઈ બલુચિસ્તાનના રસ્તે થઈ ક્યાં આવ્યા તો કે ભારત આવ્યા. ખાસ આપણે તમારો વર્લ્ડ મેપ છે એ ધોરણ 9 ની અંદર આવે છે, તો એ વર્લ્ડ મેપ જે છે એની અંદરથી આપણે એમ કહીએ કે ભાઈ આફ્રિકાનું જે સ્થાન છે એ આપણાથી થોડાક જ દૂર, આપણે અહીંયા જગ્યા ન હોવાના કારણે આપણે દોડી શકતા નથી, પણ છતાંય એક નાનકડી એવી કોશિશ કરું છું હું. બસ આટલું. હવે જો આપણે એમ કહીએ છીએ કે આ આફ્રિકા ખંડ જે છે, આફ્રિકા ખંડ અહીંયાથી અહીંયા જે બલુચિસ્તાન છે, આ બલુચિસ્તાન આ રસ્તે થતા થતા એ શું કરે છે તો કે ભારતની અંદર એ પ્રવેશ કરે છે આવી રીતના. એટલે એમ કહે છે કે ભાઈ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ તે ક્યાં આવે છે તો કે ભારતની અંદર એ પ્રવેશ કરે છે. કોણ પ્રવેશ કરે છે તો કે નેગ્રીટો હસબી અથવા તો નિગ્રો પ્રજા છે ભારતની અંદર આવે છે. હવે એની ખાસિયત, એના રંગરૂપ વર્ણ કેવા હતા એમની એક વાત કરી લઈએ તો કે વર્ણે શ્યામ, શ્યામ ગોળી રાધા ને સકાળો શ્યામ એના જેવો, એટલે કે થોડા વર્ણે શ્યામ હતા. 4 થી 5 ફૂટ એ કેવા હતા તો કે ઊંચાઈમાં હતા. માથે વાંકડિયા વાળ હતા. આ એની શું હતી તો કે વિશેષતા હતી. હા મિત્રો, હજુ આપણે એ આપણે અગાઉ કીધું ને કે ભાઈ 6 પ્રજાઓ હતી, એમાંથી આપણે 4-5 પ્રજાઓ છે એના વિશે ખ્યાલ રાખવાનો છે. તો દરેક પ્રજાઓ જે આવે એના માટે એક સરસ મજાનું આપણે શું કરવાનું છે તો કે કોષ્ટક બનાવવાનું છે. પહેલો ક્રમ છે ને આપશું આપણે તો કે પ્રજા. જો ખાસ મિત્રો, તમારે પોતાની જાતે આ વસ્તુ તૈયાર કરવાની છે, એમસીક્યુ માટે પ્રશ્ન માટે પણ ઉપયોગી થઈ શકે, એના માટે પણ પોઈન્ટ બનાવી શકો, એટલે આઈએમપી પણ કહી શકો એના માટે. કેવી રીતના તો કે પહેલું કોષ્ટક આપણે બનાવશું શેના માટેનું તો કે પ્રજા માટેનું, બીજું કોષ્ટક તો કે એની શારીરિક વિશેષતાઓ એટલે કે એના લક્ષણો કેવા ધરાવતા હતા. આપણે જેમ કે કીધું ને કે વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, માથે વાંકડિયા વાળ, અને ત્રીજું કોષ્ટક બનાવશું શેના માટેનું તો કે કયા રસ્તેથી ભારતમાં આવી હતી. આટલી વસ્તુ આપણે છે એ બનાવવાનું રહેશે. છેલ્લે હું આમાંથી તમને થોડું કરાવી દઈશ કે થોડું કેવી રીતના એ તમારે બનાવવાનું છે. ચાલો આગળ વધીએ. તો જો શું કહે છે કે નેગ્રીટો ક્યાં તો કે વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. હા મિત્રો, ખરેખર બરોબર, ખાસ યાદ રાખજો, વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. ચાલો નેક્સ્ટ. હવે તો કે નેગ્રીટો હબસી પ્રજા અથવા તો નિગ્રો પ્રજા આપણે જોઈ લીધું. હવે આપણે જોવાનું છે ઓસ્ટ્રેલોઇડ અથવા તો નિષાદ પ્રજા. પરંતુ મિત્રો, આની ચર્ચા કરતા પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ હવે તમારી આવનારી બોર્ડની પરીક્ષા માટે એમ કહેવાય કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 2 માર્ક માટે. આ પાઠમાંથી જે 2 માર્કમાં પૂછાય છે એમાંની આ એક એમ કહેવાય કે ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકો છો. બરોબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયો તો કે ઓસ્ટ્રેલોઇડ અથવા તો નિષાદ પ્રજા. હવે જો શું કહે છે, ઓસ્ટ્રેલોઇડ અથવા તો નિષાદ પ્રજા એ ક્યાંથી આવી હતી તો કે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી છે. હવે મિત્રો, આપણે એમ ચર્ચા કરીએ કે ભાઈ અગ્નિ એશિયા એટલે એ કઈ દિશા ફરી તો કે આપણી ગુજરાતની જે આપણે ગુજરાતી ભાષાની અથવા તો ભારતની જે એમ કે દિશાઓ કહીએ તો ટોટલ કેટલી કહેવાય તો કે 8. 4 તો આપણી પાસે છે જ ઓલરેડી. કઈ 4 તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ 4 તો છે જ આપણી પાસે. પરંતુ એની સાથે સાથે એ સિવાય પણ આપણી પાસે હજી 4 દિશાઓ છે. કઈ તો કે 1 વાયવ્ય દિશા, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. એ કઈ કઈ જગ્યાએ છે તો એની વિસ્તૃત કરીએ માહિતી તો જો આપણે મેં અહીંયા કણે લખેલું છે, અહીંયા ઉપરની તરફ ઉત્તર, ઉત્તર અને નીચે આવે છે દક્ષિણ, અહીંયા આવે છે પૂર્વ અને અહીંયા આવે છે પશ્ચિમ. ખરેખર મિત્રો જોજો કે ઉત્તર અને પશ્ચિમ છે એની વચ્ચે વાયવ્ય દિશા. આપણે કહીએ છીએ ને કે વાયવ્ય દિશા એ પાકિસ્તાન આવેલું છે એટલે કે આ વાયવ્ય દિશા. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન, પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે અગ્નિ. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ઓરિસ્સા,
એ સિવાય તમિલનાડુ એ જે વિસ્તાર થયો એટલે એ વિસ્તાર કયો થયો કહેવાય આપણા માટે, બંગાળાની ખાડીનો જે વિસ્તાર થયો એ અગ્નિ એશિયા થયો આપણા માટે. એટલે આ અગ્નિ એશિયા દિશામાંથી એ પ્રજા છે એ આવેલી ગણાય છે. કઈ પ્રજા? તો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, અથવા અથવા તો એનું બીજું નામ આપે છે નિસાદ. નિસાદ એટલે શું? નિસાદ એટલે એમ કહેવાય કે જે જંગલ, પહાડી જંગલમાં જે લોકો રહેતા હોય એને નિસાદી પ્રજા કહેવાય છે. ક્યાં? તો કે જંગલમાં આમ તેમ ભટકતા હોય એવા લોકોને શું કહેવાય છે? નિસાદી પ્રજા કહેવાય છે. ક્યાંથી આવેલી હતી? ફરી એક વખત, અગ્નિ એશિયામાંથી આવેલી હોય એવું ગણાય છે. હવે ફરી વખત એની વિશેષતા જોજો. રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, આ શારીરિક એમની શું હતી? તો કે વિશેષતાઓ છે જોવા મળે છે. ફરી એક વખત, રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, આ એની શું હતી? તો કે શારીરિક વિશેષતાઓ હતી. ભારતના આર્યો તેને શું કહેતા હતા? નિસાદ કહેતા હતા. ફરી એક વખત એક માર્કનો પ્રશ્ન કે આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને ક્યાં નામથી ઓળખતી હતી? ઓસ્ટ્રેલોઇડ પ્રજાને ક્યાં નામથી ઓળખતી હતી? તો કે નિસાદ પ્રજા તરીકે ઓળખતા હતા. એક માર્કના પ્રશ્ન માટે અહીંયાથી યાદ રાખજો કે ભારતના આર્યો તેને ક્યાં નામથી ઓળખતા હતા? તો કે નિસાદ પ્રજા તરીકે એમને ઓળખતા હતા. ભારતની કોલ મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, પછી નિકોબાર અને બ્રહ્મદેશ, કે બ્રહ્મદેશ એટલે કયું? તો કે હાલનું કહીએ તો મ્યાનમાર. કયું? હાલનું કહીએ તો મ્યાનમાર. કઈ જગ્યાએ આવ્યું? તો કે આ જે ભારત દેશ છે એની પૂર્વના સ્થાને, એટલે કે આટલા બાજુનો વિસ્તાર, એટલે અહીંયા શું આવે છે? મ્યાનમાર. બરોબર. એટલે આ કયું કહેવાય છે? તો કે હાલનું મ્યાનમાર, એટલે કે પૂર્વ સમયનું, એટલે એને શું કહેવાતું? તો કે બ્રહ્મદેશ કહેવામાં આવતો હતો. તો આ વાત કરી આવડે છે એના માટે. તો કે ભારતમાં એ સિવાય કેવી કેવી પ્રજા જોવા માટે, હવે આજે ઓસ્ટ્રેલિયન પ્રજાના છે લક્ષણો એ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો હાલના તબક્કે એવું કે છે, કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, એટલે કે અસમ, અસમ જે પ્રદેશ છે એની ખાસી પ્રજા છે, એમના લક્ષણો તો કે ઓસ્ટ્રેલિયા જેવા. પછી નિકોબાર ટાપુ જે છે અંદામાન નિકોબાર બંગાળાની ખાડી તરફ એ જે ટાપુ છે એના ઉપર, એ સિવાય બ્રહ્મદેશ મ્યાનમારમાં તમે જોવા જાઓ તો એમના પ્રજાના પણ લક્ષણો કેના જોવા મળે છે? તો કે ઓસ્ટ્રેલિયન પ્રજા રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું, શારીરિક એની વિશેષતા જોવા મળે છે. સંસ્કૃતિ અને સભ્યતાના માટે આ પ્રજાનો ફાળો વિશેષ છે. જો આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણે એમ કહીએ છીએ ને, આપણે સાંસ્કૃતિક વારસો ધરાવતા હોઈએ છીએ, તો સાંસ્કૃતિક વારસાની અંદર એમાંની આ કઈ પ્રજા? તો કે ઓસ્ટ્રેલિયન પ્રજા છે એનો ખાસો એવો ફાળો જોવા મળે છે. માટીના વાસણો, જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ એ કેવી વિશેષતાઓ ધરાવતા હોય છે, તો જો એનું ઉદાહરણ આપે છે આપણને આ કણે, તો કે માટીના વાસણ બનાવતા હોય, પછી ખેત કરવાની પદ્ધતિ છે, પછી સુતરાઉ કાપડનો વણાટ માટેની પદ્ધતિ છે, જેવા કૌશલ્ય ધરાવતા હતા. આપણે એમ કહીએ કે ભાઈ સાંસ્કૃતિક વારસો આપણને આપ્યો છે સેના સેના માટેનો? તો કે ભાઈ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું જેવા કૌશલ્ય છે એ કઈ પ્રજા ધરાવતી હોય છે? તો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે, એટલે કે નિસાદ પ્રજા છે, ધરાવતી હોય છે. અને સાથે સાથે તે ધાર્મિક માન્યતા પણ ધરાવતી હોય છે. ધાર્મિક માન્યતા એટલે કેવી? તો કે ધાર્મિક માન્યતામાં આપણે એમ માનીએ છીએ કે ભાઈ કોઈ મૂર્તિ પૂજા, અથવા તો એમ કહેવાય કે દેવી દેવતાઓની પૂજા કરવી, એટલે કે ધાર્મિક માન્યતાઓ પણ શું કરે છે? તો કે ધરાવતા હોય છે. તો આ વાત કરી આપણે સેના માટેની? તો કે ઓસ્ટ્રેલિયન પ્રજા, જે બે માર્ક માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે ગણી શકો છો. ચાલો એનાથી આગળ વધીએ. તો હવે વાત કરીએ દ્રવિડ લોકોની. ખરેખર મિત્રો, આ પ્રશ્ન પણ તમારા માટે એમ કહી શકાય કે બે માર્ક માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકાય. આ પાઠમાંથી જે બે માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એમાંનો આ એક ફરી વખત બીજો પ્રશ્ન છે કે દ્રવિડ લોકો, કે આ પ્રજા એટલે કે દ્રવિડને મોહેંજો દડોની સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણવામાં આવે છે. હવે પ્રશ્ન એવો થાય કે મોહેંજો દડોની સંસ્કૃતિના સર્જક તો સમજ્યા, એટલે કે મોહેંજો દડોની સંસ્કૃતિ છે એના સર્જક એટલે કે એનું સર્જન કરનાર એનું, અને આ પાષાણ યુગ એટલે તમને ખબર હોવી જોઈએ, પાષાણ એટલે શું થાય? તો કે પથ્થર.
બરોબર, પથ્થર, પાષાણ એટલે પથ્થર, તો કે પથ્થર યુગ એટલે આપણે એમ કહેવાય ને કે પથ્થરમાંથી આપણે શું કરતા, તો કે એમ કહેવાય કે સ્થાપત્યો બનાવતા હતા, મંદિરો બનાવતા હતા, મસ્જિદો બનાવતા હતા, એ સિવાય આપણે મકાનો બનાવતા હતા. તો આવી બધી બાબતો છે. એટલે એમ કહેવાય કે ભાઈ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર, એટલે કે પાષાણ યુગની શરૂઆત આપણે કહેવાય કે ભાઈ દ્રવિડોથી થઈ હશે એવું માનવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. હવે જો શું કહે છે, ઉત્તરમાંથી જે પ્રજા આવી હતી ક્યાં, તો કે દ્રવિડ લોકો સાથે, દ્રવિડ લોકોની સાથે એ લોકો પણ ભરી ગયા. ક્યાં, તો કે ઉત્તરમાં, ભારતમાં જે ઉત્તરનું સ્થાન છે આટલા વિસ્તારમાં, એ જગ્યાની વાત કરે છે કે ઉત્તરમાંથી આવેલી પ્રજા છે એની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો શું થઈ ગયા, તો કે દ્રવિડ લોકો સાથે ટકી રહ્યા. અને સમયાંતરે, સમયાંતરે ઈ પ્રજા પણ કેવી કહેવાવા લાગી હતી, તો કે દ્રવિડી પ્રજા કહેવાવા લાગી હતી. કે ભાઈ ઉત્તરમાંથી જે આજુબાજુમાં એમ કહેવાય કે ચીની પ્રજા છે, એની બાજુ અફઘાનિસ્તાન છે, એવા પ્રદેશોમાંથી, રૂસ એવા જે પ્રદેશોમાંથી ભારતની અંદર પણ એ સમયે પ્રજા આવી ઉત્તરમાંથી, અને એની સાથે એટલે કે જે દ્રવિડો રહેતા હતા એના માટે સમયાંતરે કેવી પ્રજા કહેવા માંડી, તો કે દ્રવિડ કહેવાયા. માતા રૂપે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા, એટલે કે ભગવાન શિવ, એટલે કે ભગવાન શિવ, ભગવાન શિવ પરમાત્મા, ભગવાન શિવ એટલે કે ભગવાન શિવની પૂજા કરવી, એ બધી જ પ્રજા છે, એટલે કે બધી જ વસ્તુઓ છે કોના દ્વારા આપવામાં આવી હતી, તો કે દ્રવિડ લોકો દ્વારા છે આપણને આપવામાં આવી હતી. એટલે કે માતા રૂપે પાર્વતીનું પૂજન કરવું અને પિતૃ રૂપે પરમાત્મા, પરમાત્મા એટલે કોણ, તો કે ભગવાન શિવની પૂજા કરવી, એવું કઈ પ્રજા સૂચવે છે આપણને, તો કે દ્રવિડ લોકો છે એ સૂચવે છે. એથી આગળ ધૂપ, દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ કોણે આપી છે, તો કે દ્રવિડોએ. વળી પાછો આમાંથી એક પ્રશ્ન પૂછી શકાય એક માર્ક માટે, કેના માટેનો, તો કે ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવી એવું કોણે સૂચવેલું હતું, તો કે ભાઈ દ્રવિડ લોકોએ સૂચવેલું હતું. બરોબર, ખરી પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની જ ભેટ છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ ધૂપ દીપ, એની સાથે સાથે એ બીજું ઘણું બધું પણ સૂચવે છે. શું, તો કેવું કહે છે કે ભાઈ પ્રકૃતિ પૂજા એટલે કે પર્યાવરણ, વૃક્ષો, પર્યાવરણનું પણ જતન કરવું, વન્યજીવોની પણ પૂજા કરવી, આ બધી બાબતો પણ આપણને સૂચવે છે. એ સિવાય પશુ પૂજા પણ આપણને કીધું, જો પશુઓનું, વન્યજીવોનું પણ આપણે શું કરવું, તો કે પૂજન કરવું, એનું જ પણ આપણા જેટલું મહત્વ રહેલું છે. એટલે એને શું કર્યું હતું, તો કે પશુ પૂજા પણ કરવી અને એની સાથે સાથે પર્યાવરણ, આપણે કહીએ છીએ નદીઓને લોકમાતા કહીએ છીએ, આવી ઘણી બધી બાબતો છે એ કોણ સૂચવે છે આપણને, તો કે દ્રવિડી પ્રજા છે એની જ ભેટ ગણવામાં આવે છે. આપણે કહીએ છીએ ને, આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે આપણો વારસો મળેલો છે આપણને, એ આવી આવી પ્રજાઓ છે ભારતની અંદર આવી ત્યારે આપણને આ વારસો મળે છે. દ્રવિડોના મૂળ દેવો એટલે કે આર્યોએ સ્વીકારી લીધા. એટલે કે દ્રવિડોના જે મૂળ હતા, દ્રવિડો જેને પૂજા કરતા હતા, જે દેવી દેવતાઓ, આપણે કીધું ને કે માતા રૂપે પાર્વતીનું પૂજન કરવું, પિતૃરૂપે ભગવાન શિવનું પૂજન કરવું, એના જે મૂળ હતા એ કોણે સ્વીકારી લીધા, તો કે આર્ય પ્રજા. આર્ય એટલે ક્યાં, તો કે ભારતના જે જંગલોમાં રહેતી હતી એ પ્રજા, એટલે કે ભારતમાં જે રહેતી હતી એને દ્રવિડોના જે મૂળ હતા એને સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવી તરીકે પુનઃ સ્થાપ્યા. એટલે કે ફરી પાછા એને આપણા સંસ્કૃતિના દેવો તરીકે સ્વીકારી લીધા. આર્યો એટલે કે આપણે એમ કહીએ છીએ ને કે આર્ય પ્રજા, જે આપણે અહીંયા આર્ય સમાજની સ્થાપના સરસ્વતી દયાનંદ સરસ્વતીએ કરેલી છે ટંકારા પાસે, તો એ આર્યો છે, એ સંસ્કૃતિના પુનઃ સ્થાપક તરીકે આપણે એને શેને સ્વીકારી લીધા, તો કે દ્રવિડીઓના જે મૂળ દેવી દેવતાઓ હતા, એટલે કે એની દેવી દેવતાઓ કોણ હતા, તો કે પાર્વતી અને ભગવાન શિવ હતા, એને આજે પણ આપણે પૂજીએ છીએ, પૂજીએ છીએ ને, તો એના મૂળ સ્વરૂપે આપણે સંસ્કૃતિને સ્વીકારી લીધા. હવે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. આંતરજ્ઞાતીય એટલે કે એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં પણ લગ્ન સંબંધો છે એ કયા સમય દરમિયાન પ્રસ્થાપિત થયા છે, તો કે દ્રવિડી પ્રજા જ્યારે ભારતમાં હતી ત્યારના સમયથી આંતરજ્ઞાતિ લગ્ન સંબંધો પણ પ્રસારિત થયેલા જોવા મળે છે. દ્રવિડો માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. જો માતૃમૂલક એટલે તો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જ્યારે થાય
ત્યારે આપણા માતા પિતાનું પૂજન કરવું, એટલે કે આપણા જે માતા પિતા છે એનું પાલન પોષણ કરવું, એવી કુટુંબ પ્રથા પ્રચલિત હતી. કેના સમયથી? તો કે દ્રવિડોના સમયથી. તો જો દ્રવિડોએ આપણને ઘણી બધી વસ્તુઓ આપેલી છે. એ સિવાય હજી આગળ કહીએ તો આપણે જો તેઓ અવકાશી ગ્રહોના ક્ષેત્રોના સ્થાન જાણતા હતા અને વિવિધ કળાઓ એટલે કે કેવી કળાઓ એ જાણતા હતા. તો કેવું કહે છે દાખલા તરીકે, તો કે કાંતવું અને વણવું. કાંતવું એટલે આપણે કહે છે કે રૂમાંથી તો કે આપણું સ્વેટર જે બનાવતા જૂના સમયમાં કપડાઓ બનાવતા, એટલે કે કાંતવું અને વણવું. એ સિવાય આપણે રંગવાની પ્રથા, પછી હોડી અને તરાપા, હોડી બનાવવી, વહાણ બનાવવા, એની કળાઓ પણ જેવા ક્ષેત્રોમાં આપણે શું હતા, તો કે વિશેષ પ્રાધાન્ય ધરાવતા હતા. કઈ પ્રજા? તો કે આ દ્રવિડી પ્રજા છે, આવી ઘણી બધી વિશેષતાઓ છે એ ધરાવતી હતી. ધીરે ધીરે શું થયું? તો કે આર્યોએ જો અહીંયા શું કર્યું હતું, તો કે આર્યોએ છે એ દ્રવિડોના મૂળને સ્વીકારી લીધા અને પોતે એની સંસ્કૃતિના દેવોની પુનઃસ્થાપના કરી. અને ધીરે ધીરે ઉત્તરની અંદર શું થવા લાગ્યું? તો કે ઉત્તરની અંદર આ આર્યોનું પ્રભુત્વ વધવા લાગ્યું. એટલે આજે પ્રજા છે એ ધીરે ધીરે ક્યાં ખસતી જાય છે? તો કે આર્યોનું પ્રભુત્વ વધવાના કારણે તેઓ નીચે દક્ષિણ તરફ વધવા લાગે છે. એટલે કે ઉત્તરમાંથી આ દ્રવિડી પ્રજા છે ક્યાં આવે છે? તો કે દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. અને દક્ષિણ તરફ પ્રયાણ કરી અને ત્યાં તેઓ લોકો શું થાય છે? તો કે સ્થિર થાય છે. એટલે કે ઉત્તરથી તે ફરી પાછી ક્યાં આવે છે? તો કે દક્ષિણમાં. કઈ? તો કે દ્રવિડી પ્રજા. અને હાલના તબક્કે આપણે દ્રવિડની ઘણી બધી ભાષાઓ છે એ જગ્યાએ, તો કે દ્રવિડ દક્ષિણ ભાષામાં દ્રવિડની કુળની ઘણી બધી ભાષાઓ જેમ કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ છે એ આપણને હાલના તબક્કે પણ ક્યાં જોવા મળે છે? તો કે ઉત્તરની દિશા, દક્ષિણ ભારતની અંદર આપણને આવી બધી ભાષાઓ જોવા મળે છે. એટલે કે દ્રવિડ કુળની ભાષાઓ છે આપણને હાલના તબક્કે પણ ત્યાં જોવા મળતી હોય છે. હવે એમાંનું એક એવું કહે છે કે પ્રારંભિક તમિળ સાહિત્ય એ ઉર્મીની અભિવ્યક્તિ પરથી આપણે શું કરવામાં આવેલું છે? તો કે ભરેલું છે. એટલે કે પ્રારંભિક એટલે કે શરૂઆતનું તમિળ સાહિત્ય પહેલું જે છે એ ઉર્મી કાવ્ય. તમારે ગુજરાતીમાં ઘણી વખત આપણે કે ઉર્મી કાવ્ય, એટલે કે શરીરની અંદર આપણે એમ કહે ને કે શક્તિનો સંચાર કરતું હોય એવી એક કવિતાઓની રચના, એટલે કે ઉર્મી એ અભિવ્યક્તિની કૃતિથી શું થયું છે? તો કે ભરાયેલું એક કવ્ય લખાયેલું છે તમિલ ભાષાની અંદર. એ સિવાય પણ આગળ ચર્ચા કરીએ તો ચોથી પ્રજા આવે છે અન્ય પ્રજાઓ. હવે અન્યની અંદર તો કે ઘણી બધી પ્રજાઓની આપણે આની અંદર ચર્ચા કરવાની છે. અન્ય પ્રજાઓમાં કઈ છે? તો કે એમાં પહેલી પ્રજા આવે છે મોંગોલોઈડ. મોંગોલોઈડ પ્રજા છે એમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી, જો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ અને ભારતમાં આવી હતી. જો ખાસ ઉત્તર પશ્ચિમ એટલે કઈ જગ્યાએ? આ તબક્કે, આ જગ્યાએ, આ ઉત્તર ભાગ, ભારતનો ઉત્તર ભાગ, અહીંયા પશ્ચિમ એટલે કે આ સ્થળ અને આ તિબેટ, ઉત્તર પશ્ચિમ અને આ બાજુ પૂર્વ તરફનો વિસ્તાર, આજે તિબેટ છે આ જગ્યાએ પૂર્વ તરફનો વિસ્તાર, અહીંયાથી એ પ્રજા શું કરે છે? તો કે ભારતમાં એન્ટર થાય છે. એટલે કે અન્ય પ્રજા મોંગોલોઈડ છે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તે થઈને તે તિબેટમાં ભારતમાં આવી. હવે એના સ્થાન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? કઈ પ્રજા? તો કે મોંગોલોઈડ પ્રજા ભારતમાં કઈ કઈ જગ્યાએ? તો કે આસામ, આસામ એટલે કે હાલનું અસમ, પછી સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ. પૂર્વ બંગાળ એટલે કયું? તો કે જે અત્યારે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ છે એને આપણે કહીએ છીએ ને બંગભંગના ભાગલા પડ્યા, એટલે કે એમ કહેવાય કે ભાઈ બે ભાગ પડ્યા બંગાળના, એક પૂર્વ બંગાળ અને એક પશ્ચિમ બંગાળ. એમાંનું આપણું પશ્ચિમ બંગાળ એ ભારતમાં રહ્યું અને પૂર્વ બંગાળ કે જેનું બીજું નામ પાકિસ્તાન પણ છે, એટલે કે પૂર્વ બંગાળમાં એને શું કર્યો? તો કે વસવાટ કર્યો. કોણે? તો કે મોંગોલોઈડ પ્રજાએ. હવે એનો રંગરૂપ જોઈએ તો કે વર્ણે પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જોવા મળે છે. આ શું હતું? તો કે એના વર્ણ વિશેની વાત કરી હતી. હવે એથી આગળ જોઈએ ચર્ચા કરીએ તો બીજી ત્રણ પ્રજાઓ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા. બરોબર, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઈડ પ્રજા. હવે આ પ્રજાઓ છે કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. કઈ જગ્યાએથી વાત કરે છે? તો કે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા
मध्य एशियामांथी आवेली प्रजाओ छे। ए सिवाय साथे साथे आ त्रण जातिओ एक समान भौतिक गुणों धरावे छे। जो आ त्रणे त्रण प्रजा छे, आ त्रणेयना भौतिक गुणों केवा जोवा मळे छे? भौतिक अने सांस्कृतिक लक्षणों छे ए एक सरखा जोवा मळे छे। आ प्रजाओ अंशो खास करीने तो महाराष्ट्र, बंगाल, ओडिशा जो एना अंश महाराष्ट्र, बंगाल, ओडिशा पछी गुजरात में खास करीने तो की जगह तो के सौराष्ट्र में जोवा मळे छे। बराबर શેની વાત કરે છે આપણને? તો કે અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાની। આ એક ટૂંકો અહેવાલ છે અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ। આમાંથી કહી શકાય તો એક માર્કની અંદર પૂછી શકાય કે ભાઈ અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ છે કઈ જગ્યાએથી આવેલી? તો કે એક તો મધ્ય એશિયામાંથી, એક પ્રશ્ન આ બની શકે ક્યાંથી આવી? તો કે મધ્ય એશિયામાંથી। અને હાલમાં એના અંશ ક્યાં જોવા મળે? તો કે મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા અને ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે। ચાલો આ વાત કરીએ આપણે શેના માટેની? તો કે આર્મેનોઇડ પ્રજા, અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા। હવે પાંચમો મુદ્દો છે એ આર્યો વિશેની વાત કરવાની છે। આર્યો શેની વાત કરવાની છે? આર્ય પ્રજા વિશેની વાત આપણે કરવાની છે। ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે એનું બીજું નામ શું કરવામાં આવે છે? નોર્ડિક। એક નોર્ડિક પ્રજા કહેવામાં આવે છે। પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા હતા। તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત, જ્યાં વસ્તી હતી તે પ્રદેશને આપણે શું કહેતા હતા? આર્યાવર્ત કહેતા હતા એ પ્રદેશને। બરોબર, શું કહેતા હતા? આર્યવ્રત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતા હતા। પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં આવેલી હતી। પ્રથમ વસ્તી ક્યાં આવી હતી? તો કે વાયવ્ય દિશા, એટલે કે ભારતની અંદર આપણે કહી શકાય તો કે ગુજરાત, રાજસ્થાન, એ સિવાય આલી બાજુ હાલના તબક્કે હાલનું જે પાકિસ્તાન છે એ પણ પહેલાં તો ભારત દેશની અંદર સમાવેશ થતો હતો, એટલે એને શું કહેવાય છે? વાયવ્ય દિશા જે પાકિસ્તાન આવેલું છે એ, એટલે એ સમય દરમિયાન આપણો એ હિન્દુ વિસ્તાર કહેવાતો હતો। ત્યાં મોટી, સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને સપ્ત સિંધુ નદી, આગળ આવી ગયું હતું સપ્ત સિંધુ। સાત મોટી નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, બ્રહ્મપુત્ર, કાવેરી, ગોદાવરી, આ જે નદીઓ છે સાત નદીઓના સંગમના કારણે એને શું કહેવામાં આવતો હતો? સપ્ત સિંધુ પ્રદેશ। સાત નદીઓનો સંગમ કહેવામાં આવતો હતો। ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે હાલનું બિહાર, ઉત્તર વૈદિક કાળ હાલમાં બિહાર એટલે ત્યારનું એનું શું કહેવાતું? મિથિલા, મિથિલા રાજ્ય, બરોબર, ઉત્તર વૈદિક કાળમાં એટલે કે હાલનું બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો હતો। એટલે કે આર્યવ્રત છે એ ક્યાં ક્યાં સુધી રહેતા? તો કે હાલનું જે બિહાર છે, ઉત્તરમાં જ આવતો હિમાચલ પ્રદેશ છે, એટલે કે એની જે વિંધ્યાચળ પર્વતમાળા, એટલે કે હિમાચલ પર્વતમાળા એટલે માત્ર આ હિમાચલ પ્રદેશ આટલા પૂરતી જ નહીં, પરંતુ અહીંયાથી સ્ટાર્ટ કરી અને છે ક્યાં સુધી? તો કે અહીંયા નીચે આપણે એમ કહેવાય કે ભૂતાન, નેપાળ સુધીનો જે વિસ્તાર છે આ આખો વિંધ્યાચળ પર્વતમાળા કહેવાય। આમ ભારતના નકશામાં ચર્ચા કરીએ તો આપણું હિમાલય કહેવાય, એમ તો આ હિમાલયની જે ચોટી છે અહીંયાથી આ જે વિસ્તાર કહેવાય ને, આ બધો એ વિંધ્યાચળ પર્વતમાળાનો વિસ્તાર કહેવામાં આવે છે। એટલે શું કહેવાય છે? વિંધ્યાચળ પર્વતમાળા સુધીનો વિસ્તાર એ સુધી વિસ્તરેલી હતી। અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા। હવે બીજા સમકાલીન એટલે કે એ જ સમય દરમિયાન બીજી જે પ્રજાઓ હતી તેના કરતા આ પ્રજા, એટલે કે કઈ પ્રજા? તો કે આર્યો પ્રજા છે જેને નોર્ડિક કહેવાતા હતા,
એ ખૂબ જ વધારે વિકસિત થતી હોવાનું મનાય છે। ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો। જો હવે શું કહે છે, ભરતખંડ, ભારતવર્ષ, ભરતભૂમિ જેવા વિશાળ નામથી આ દેશ છે શું થવા લાગ્યો હતો, તો કે પ્રચલિત થવા લાગ્યો હતો। ભરતકુળ અને ભરતકુળ હોવાથી નામ પરથી આપણે કીધું ને, અગાઉ પણ ચર્ચા કરેલી હતી કે ભાઈ ભારત કેમ કહેવાતો હતો, તો કે ભરતકુળ અથવા તો ભરતના નામ પરથી આપણને શું કહેવામાં આવે છે, ભારત દેશને ભરત પણ કહેવામાં આવતું હતું। આર્યો પ્રકૃતિ પ્રેમી હતા। જો શું કહે છે, આર્ય પ્રજા છે એ પ્રકૃતિ પ્રેમી હતા। તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા। તેમણે આ દરેકની સ્તુતિઓ, જો દરેકની સ્તુતિઓ કરવી, ઋચાઓ એટલે આપણે છે ને, આપણે ઘણા બધા શ્લોક બોલતા હોય છે, શ્લોકની અંદર પણ આપણે શું કરીએ છીએ, આપણે આ વૃક્ષોની આપણે શું કરીએ છીએ, તો કે સમાવેશ કરેલો હોય છે, તો કે આપણી પ્રકૃતિ છે, આપણી જે સંસ્કૃતિ છે એ આપણને એમ કહે છે કે ભાઈ વૃક્ષોનો પણ આપણે શું કરવો જોઈએ, આદર ભાવ કરવો જોઈએ। સમય જતા વેદ પઠન પ્રચલિત બન્યું। જો વેદ પઠન એટલે શું કરવું, તો કે વેદો છે એનું વાંચન કરવું। જેમ કે પેલા પ્રાચીન સમયમાં ભણવું એટલે શું, તો કે આવી તબક્કે નહોતું, શું તો કે ગામની બહાર જે એક આશ્રમ શાળા હોય, આશ્રમ શાળાની અંદર દરેક બાળકને નાનપણથી જ અહીંયા મૂકી આવવામાં આવે, અને એ જગ્યાએ કોઈ એક વૃક્ષની નીચે શું કરે, તો કે ઋષિ મુનિઓ હોય એ શું કરતા હોય, તો કે બાળકોને વેદનું પઠન કરાવતા, એમાં લખવા બખવાનું કાંઈ આવે નહીં, માત્ર શું કરવાનું, તો કે વેદ જે વાંચે એ આપણે પાછળ પાછળ બોલતું જવાનું, એને ગહન વાંચ યાદ રાખતું જવાનું, અને આખો દિવસ શું કરવાનું, તો કે ઘાસ ચારો લઈ આવું, નિંદણ કરું, બસ આવી જ પ્રવૃત્તિઓ છે એ કરાવવામાં આવતી। એટલે કે ધીરે ધીરે આવો પ્રવેશમાંથી, તો કે વેદ પઠન તરફ આગળ વધતા ગયા હતા। સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ, અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ। ધીરે ધીરે આપણે આગળ વધી, અને આપણે એમ કીધું કે ભાઈ ઘણી બધી ધાર્મિક વિધિઓની શરૂઆત કરી, ભાઈ લગ્ન પ્રસંગો છે, એ સિવાય શુભ પ્રસંગો છે, એવા સમયે આપણે એમ કહે છે ને, ઘણી બધી વિધિઓ કરવામાં છે, આપણે શુભ પ્રસંગ, ઘરમાં મકાન બનાવેલું હોય તો એના પ્રવેશ સમયે, ગૃહ પ્રવેશ સમયે આપણે શું કરતા હોય, ગાયત્રી હવન કરતા હોઈએ છીએ, તો કે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે। પછી યજ્ઞો કરવામાં આવેની પ્રથાઓ છે પ્રચલિત બનવા લાગે છે। ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ અંતત્વો અપનાવી લઈને એક સમયાન્વી સંસ્કૃતિનું સર્જન થયું। સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું। જો ધીરે ધીરે આપણે કીધી ને કેટલી, તો કે ભારતમાં દ્રવિડ કુળની સાથે સાથે બીજી 6 વસ્તીઓ પણ રહેતી હતી। હવે એમાં શું થયું કે ધીરે ધીરે આગળ વધતા ગયા, જેમ આપણે કીધું ને કે દ્રવિડ કુળની અંદર આંતર જ્ઞાતીય સંબંધો પણ પ્રસ્થાપિત થયા હતા, તો એ આંતર જ્ઞાતીય સંબંધો છે એના કારણોસર આપણે ભારતની અંદર ઘણા બધા વિવિધ જાતિ ધરાવતા લોકો છે એનું શું થયું, તો કે સંમિશ્રણ થતું ગયું। ભારતની અંદર દરેક પ્રજાઓ છે એકબીજા અંદર શું થઈ ગઈ, હળી મળી ગઈ, કેમ કે લગ્ન સંબંધો છે આંતર મિશ્રણ થતા ગયા ધીરે ધીરે, એના કારણોસર દરેક પ્રજા છે એકબીજાની અંદર શું થઈ ગઈ, તો કે ભળી ગઈ છે। આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી અને સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો। ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો। આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર જ અસ્તિત્વ ન રહ્યું, અને અર્થાત તેમનું ભારતીયકરણ થયું। હવે જો સમય જતા ધીરે ધીરે આ દરેક પ્રજાઓ, જેમ કે આપણે કીધી કે ભાઈ નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ પ્રજા, અન્ય આપણે મોંગોલોઇડ, એ સિવાયની અહીંયા બીજી જે આપણે આર્મેનોઇડ, ઓસ્ટ્રેલોઇડ કીધી હતી પ્રજા, એ દરેક પ્રજા છે એકબીજા સાથે આંતરજ્ઞાતીય સંબંધના કારણોસર દરેક પ્રજા એકબીજા સાથે એટલી બધી ભળી ગઈ કે કોઈ પણ પ્રજાનું મૂળ અસ્તિત્વ હાલના તબક્કે આપણે જોઈ શકતા નથી, અને જેના કારણે બધાએ એકીકરણ થયું, અને હાલના તબક્કે માત્ર એ માત્ર અને કેવા વાસીઓ કહેવાય છે, ભારતના જ વાસીઓ કહેવામાં આવે છે। તો આવી રીતના દરેક પ્રજાઓ છે ભારતની અંદર આવી વસી, અને આપણને આવા સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાની, વિવિધતા ધરાવતા વારસાની ભેટ આપી, અને આપણા ભારત દેશની પ્રજાઓ છે આવી વિખ્યાત બને છે। આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બને છે। ભાતીગળ એટલે કેવો, તો કે અલગ અલગ જાતનો, આપણે કહ્યું છે કે કોઈ ડિઝાઇન બનાવતા હોય તો એની અંદર અલગ અલગ વિવિધતા વળી, અલગ અલગ કલરની બોલપેન વાપરતા હોય, અથવા તો આપણે એમ કહેવાય કે કલર વાપરતા હોય છે, એટલે કે ભાતીગળ સંસ્કૃતિઓનું એની અંદર શું થયેલું જોવા મળે છે, તો કે નિર્માણ થયેલું જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ, અને હા, છેલ્લી એક ચર્ચા કરી લઈએ કે આપણે, મેં તમને અગાઉ કીધું હતું એમ કે ભાઈ તમારે એક કોષ્ટક તૈયાર કરવાનું છે, કેવું કોષ્ટક, તો જોઈએ, પ્રજાનું નામ, બીજું તો કે
शारीरिक विशेषता अने क्या प्रदेश माथी आवे छे। जेम के शुरुआत करिए कि भाई नेग्रिटो एनु बीजु जे नाम होय के हबसी अथवा तो शू कहवाता हता एने निग्रो। शारीरिक विशेषता एनी शू हतुं तो के वर्णेश्याम 4-5 फूट ऊंचा अने माथे वाकड़िया वाळ। ક્યાંથી આવે છે તો કે આફ્રિકામાં બલુચિસ્તાન। બરોબર, આ રહસ્ય થઈને આવે છે। તો આવી રીતના જેટલી પણ પ્રજાઓ છે એની જેટલી પણ આવી વિશેષતાઓ છે આવું એક તમારે શું કરવાનું છે, કોષ્ટક તૈયાર કરી નાખવાનું છે। આવી રીતના એક અલગથી કોષ્ટક તૈયાર કરી લેવું કે જેથી કરીને જ્યારે પણ તમે એક માર્કનો પ્રશ્ન વાંચતા હો અથવા તો બે માર્કના પ્રશ્નની અંદર પણ આપણને શું થાય તો કે ઉપયોગી બને છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો આટલું તૈયાર કરી લેશે। અસ્તુ।